અમદાવાદની સાબરમતી નદીમાં પ્રદૂષણ મામલે હાઈકોર્ટ દ્વારા આકરું વલણ અપનાવવામાં આવતા હવે જીપીસીબી એક્શનમાં આવી છે। જીપીસીબી દ્વારા 7 જેટલા સીટીપીને નોટિસ ફટકારવામાં આવી છે। વટવા, નારોલ, નરોડા, ઓઢવ સહિતની તમામ સીટીપીને નોટિસ ફટકારાઈ છે। નિર્ધારિત પરિણામો પ્રાપ્ત કરવા માટે નોટિસ આપવામાં આવી છે। જો નિર્ધારિત પરિણામ પ્રાપ્ત નહીં કરવામાં આવશે તો ક્લોઝરની ચેતવણી પણ આપવામાં આવી। સીટીપીના મેમ્બર યુનિટો નિયમોનો ભંગ કરતા હોય તો તેમના પર કાર્યવાહી કરવા આદેશ અપાયો છે। આગામી દિવસોમાં અનેક ઉદ્યોગ બંધ થવાની પણ શક્યતા જોવાઈ રહી છે। પરાગ દવે સંવાદદાતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। પરાગ, સાબરમતી નદીમાં પ્રદૂષણ મામલે હાઈકોર્ટે હવે આકરું વલણ અખત્યાર કર્યું છે, કેવા પગલાં લેવા માટે હાઈકોર્ટની સૂચના? જી સંજય, હાઈકોર્ટે સાબરમતીના પ્રદૂષણને લઈને ઘણો આકરો વલણ અપનાવ્યો છે। વારંવાર સુનાવણી ચાલી રહી છે, સતત એ દરમિયાન આવતીકાલે પણ સુનાવણી છે, પરંતુ તે અગાઉ ગઈકાલે રાત્રે જીપીસીબીએ અમદાવાદ શહેરમાં આવેલા તમામ જે 7 સીટીપી છે, જે નારોલ, નરોડા, વટવા અને ઓઢવ વિસ્તારમાં આવેલા છે, એ તમામને નોટિસ પાઠવી છે। એક પ્રકારે તેનું અર્થઘટન હાલમાં કઈ રીતે કરવું તે અંગે ઉદ્યોગો પણ અસમંજસમાં છે, કારણ કે નોટિસમાં સ્પષ્ટમાં જણાવવામાં આવ્યું છે કે 30 દિવસમાં નિર્ધારિત નોર્મ સેટ કરવામાં આવે, અન્યથા જે ઇલેક્ટ્રિસિટી કનેક્શન છે તે પણ કાપી દેવામાં આવશે। અલગ અલગ જે સીટીપીને નોટિસ આપવામાં આવી છે તેમાં વટવા માટે એમ જણાવવામાં આવ્યું છે જીપીસીબી દ્વારા કે ત્યાં જે ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ એટલે કે ઝેરેલી યુનિટ છે તેના એફ્લુઅન્ટ વોટરને પણ ગ્રીન એન્વાયરમેન્ટ સોસાયટી દ્વારા લેવામાં આવે છે તે અટકાવવામાં આવે, ઉપરાંત અલગ અલગ સીટીપીમાં જે સ્લજ જનરેટ થયો છે તેનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે। જીપીસીબીની ભૂતકાળની મુલાકાતના જે રિપોર્ટ હતા તેના આધારે આ નોટિસ તૈયાર કરવામાં આવી છે, અને જે સીટીપીના મેમ્બર યુનિટ છે તેઓ પણ જો નોર્મ્સનું પાલન ના કરતા હોય તો તેવા યુનિટો સામે પણ પગલાં લેવા માટે તમામ સીટીપીના સંચાલકોને આદેશ કરવામાં આવ્યો છે। એટલે એક પ્રકાર કહી શકાય કે આ એક ડિરેક્ટિવ છે, આ એક નોટિસ છે। આવતા એક મહિનાની અંદર જો આ સીટીપી દ્વારા નિર્ધારિત રિઝલ્ટ એચએફ કરવામાં નહીં આવે તો તમામ સીટીપી બંધ થાય અને તેના સરવાળે તેની સાથે સંલગ્ન તમામ ઉદ્યોગો બંધ કરવા પડે તેવી સ્થિતિમાં સર્જાઈ શકે છે। એટલે સાબરમતીના શુદ્ધિકરણને લઈને કોઈ ઠોસ કદમ ઉઠાવવામાં આવે તે જે લાંબા સમયથી માંગ હતી તે હાઈકોર્ટના આદેશ બાદ, હાઈકોર્ટની કાર્યવાહી બાદ હવે જીપીસીબી સફાઈ જાગી છે। જોકે એક પ્રકારે જીપીસીબીનું જે કાર્યપદ્ધતિ છે તે પણ ઘણા વિવાદમાં રહી છે અને તેની સામે અનેક પ્રશ્નો ઉઠે છે, કારણ કે અત્યાર સુધી પ્રદૂષણને લઈને જીપીસીબીએ જે વલણ અપનાવ્યું હતું તે અલગ હતું, ઉપરાંત અનેક સીટીપી હાલમાં એવી પણ દલીલ કરી રહ્યા છે કે તેમને જે કન્સેન્ટ આપવામાં આવી છે, જે મંજૂરી આપવામાં આવી છે, તેનો ભંગ જીપીસીબી દ્વારા પોતે જ આ નોટિસમાં કરવામાં આવ્યો છે। એટલે આગામી દિવસોમાં આ મામલે કાનૂની પ્રક્રિયા પણ વધે તેવી પણ પૂરી શક્યતા છે। હા, એટલે બંને એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે। પરાગ, ધન્યવાદ જાણકારી માટે। તો આજ મુદ્દા પર વાતચીત માટે જોડાઈ ગયા છે યોગેશભાઈ પરીખ, કે જેઓ જીડબલસીઆઈ પર્યાવરણ કમિટી ચેરમેન છે। યોગેશભાઈ, સ્વાગત। યોગેશભાઈ, સૌથી પહેલા તો સાબરમતી નદીમાં પ્રદૂષણ મામલે હાઈકોર્ટે જે આકરું વલણ અત્યારે અખત્યાર કર્યું છે, જીપીસીબી દ્વારા અત્યારે જે કાર્યવાહી કરવામાં આવી રહી છે, તમને એવું લાગે છે કે કાર્યવાહી ઇનફ છે? આ કાર્યવાહી અત્યારે ખોટી કરવામાં આવેલી છે, કારણ કે હજી આજે હાઈકોર્ટે, નામદાર હાઈકોર્ટે હજી 10મી તારીખે ઓર્ડર કરેલો છે કે નીરીને એપોઇન્ટ કર્યા છે અને નીરી એડ્યુકેશન ફેસિલિટીનું બધું સિક્વન્સ જોશે અને દરેક સીટીપીમાં કઈ રીતનું ટ્રીટમેન્ટ થઈ રહ્યું છે, કેટલા અંશે થઈ રહ્યું છે અને કેટલા નોન એચિવ થઈ રહ્યા છે એ બધું જોઈને સર્વે રિપોર્ટ આપે ત્યાર પછી એક્શન લેવા જેવું હતું। પણ આ એક્શન લીધા પહેલા નીરીનું હજી એક પ્રતિનિધિ આવી ગયા અને જોઈ ગયા છે, હજી એ લોકો January 1st માં આવવાના છે અને સેમ્પલિંગને બધું કરવાના છે, ત્યાર પહેલા જ આ જીપીસીબીએ નોટિસ ફટકારી દીધી છે જે ગેરવ્યાજબી છે। અમે આને ખોટી કાયદેસર ગણતા નથી અને અમે આટલા બધા ખર્ચો કર્યા પછી, આટલા એચિવમેન્ટ લાયા પછી અમારા તો નોમ્સ આવી ગયા છે, એમની જે નોટિસમાં અમારું 1લી તારીખની નોટિસ જે એફિડેવિટ મૂકેલી છે હાઈકોર્ટ, નામદાર હાઈકોર્ટમાં, એમાં અમારા 250 નીચે સીઓડી એચિવ થઈ જાય છે, તેમ છતાં આ નોટિસ ફટકારવામાં આવી છે જે ગેરકાયદેસર છે। અમે એને ચેલેન્જ કરીશું અને અમે અમારા જો નોમ એચિવ થઈ રહ્યા છે અને અમે અત્યારે ફૂલ ફેજમાં અમારું સેન્ટ્રમ ટેકનોલોજી 70 કરોડના ખર્ચે છે। યોગેશભાઈ, અત્યારે તમે કહી રહ્યા છો કે અત્યારે જે આ નોટિસ ફટકારવામાં આવી છે તે ગેરકાયદેસર છે, આગળ સીટીપીને આ રીતે કાર્યવાહી કરવા માટે અથવા તો જે પરિણામો આવવા જોઈતા હતા પ્રદૂષણ ન થાય તેના માટે કહેવામાં આવતું હતું, પરંતુ તેમ છતાં જો નિયમોનું પાલન ન થતું હોય તો પછી શું લાગે છે જીપીસીબીએ શું કાર્યવાહી કરવી જોઈતી હતી? એમાં એ દરેક દર ત્રણ મહિને એ લોકો એડ્યુકેશન સર્ટિફિકેટ માંગતા હોય છે દરેક સીટીપી પાસેથી અને સીટીપી એના અપડેટેશનના રિપોર્ટ આપતી હોય છે, બાયચાર્ટ પણ આપતી હોય છે અને એ પ્રમાણે
चेक पण થતું હોય છે અને જે લોકોએ કાર્યવાહી કરી હોય એને ના આપી જોઈએ જેને ના કાર્યવાહી કરી હોય એને આપી જોઈએ અમે તો આજે એ કાર્યવાહીમાં સંપૂર્ણ કરીને વચ્ચે લોકડાઉનનો પીરિયડ હતો એટલે એક છ મહિના વિલંબ થયેલો છે બાકી અમે બધું એચિવ કરી લીધેલું છે જે રીતે અમને કહેવામાં આવ્યું હતું એ બધા જ નોર્મ પ્રમાણે અમે કાર્યવાહી કરી લીધેલી છે તેમ છતાં અમને નોટિસ ફટકારવામાં આવેલી છે ખોટી વસ્તુ છે બિલકુલ ધન્યવાદ યોગેશભાઈ અમારી સાથે જોડાવા બદલ